નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલમાંથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ મળી આવી છે. બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ શિક્ષણ વિભાગની ઊંઘડી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આ અંગે ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યાં તેમણે કહ્યું કે મૂલ્યાંકન માટે લઈ જવાતી ઉત્તરવહીઓ અકસ્માતે ઉડી હોઈ શકે છે. કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય તેની ખાતરી પણ તેમણે આપી. આ ઉત્તરવહીઓ છે, મૂલ્યાંકન માટે જતી ઉત્તરવહીઓ છે, અકસ્માતે બસની અંદરથી પડી ગયો હોય તેવું મારું માનવું છે. આ ઉત્તરવહીઓ જે મને મળી આવી છે તે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને હું સુપરત કરીશ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમાનુસારની ધોરણસરની કાર્યવાહી કરશે. જે કોઈ દોષી હશે દોષિત ઉપર પગલાં પણ લેવાની કાર્યવાહી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કરશે. હું ગુજરાત માધ્યમિક શિક્ષણના બોર્ડના પ્રતિનિધિ તરીકે અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે મારી જવાબદારી છે ઘટના સ્થળ પર પહોંચવાનું અને એનો અહેવાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને આપવાનો અને હું તાત્કાલિક ધોરણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો અહેવાલ સુપરત કરીશ. તો રાજકોટમાં રઝળતી ઉત્તરવહીઓના મામલે સમગ્ર મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ખાનગી બસ ચાલકને કોથળા મળી આવ્યા હતા. રસ્તા પર રઝળતા કોથળા મળ્યા હતા. ચાલકે કોથળા બસમાં લઈ લીધા હતા. કોથળા ખોલતા ઉત્તરવહી હોવાનું ખુલ્યું હતું. એટલે માત્ર એક બે કે પાંચ ઉત્તરવહીઓ નહીં, પરંતુ ઉત્તરવહીઓના કોથળા જે છે તે રસ્તા પરથી મળી આવ્યા છે ખાનગી બસ ચાલકને. તેણે આ કોથળા બસમાં મૂક્યા અને ત્યારબાદ જ્યારે ખોલીને જોયું તો તેમાંથી ઉત્તરવહીઓ મળી. આ કેટલા મોટા પ્રમાણમાં કહી શકાય કે બેદરકારી દાખવવામાં આવી છે, જ્યાં દસમા અને બારમાના બોર્ડના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રસ્તા પર રઝળતું જોવા મળ્યું અને તેને લઈને કોઈને ખ્યાલ પણ નહોતો. હું આઈબોન સિમેન્ટમાં બસ લઈને રાજકોટ તરફ આવતો હતો ત્યારે ગોંડલ સંતોષી માના મંદિર પાસેથી ત્રણ બેગ મળી આવેલ છે. એ બેગમાં જોયું તો ઉત્તરવહી હતી ધોરણ દસની. એમાંથી મેં જોયું એટલે મેં બસ ઊભી રાખીને ત્રણ ઠેલા બસમાં લીધા. પછી મેં મારા મેનેજરને સવારમાં ફોન કર્યો કે આ રીતના મને ત્રણ બેગ મળેલ છે. તો રાજ્યના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી કહી શકાય, જ્યાં બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રઝળતી મળી આવી. જેતપુર બાદ હવે ગોંડલમાંથી મળી છે ઉત્તરવહીઓ. પહેલા જેતપુર બ્રિજ પાસેથી મળી હતી ઉત્તરવહીઓ, ત્યારે ઘટનામાં શિક્ષણ મંત્રીએ હવે તપાસના આદેશ આપ્યા છે. જેતપુર બાદ ગોંડલથી બીજી ઉત્તરવહીઓ મળી આવી છે. ગોંડલ હાઈવે પરથી વધુ ઉત્તરવહીઓ રઝળતી મળી આવી છે, ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી આ ઉત્તરવહીઓ મળી હોવાનું સામે આવ્યું છે. રઝળતી ઉત્તરવહીઓ વિજ્ઞાન ગુજરાતી ભાષાની પરીક્ષા નંબર 5506-5009 ની ઉત્તરવહીઓ છે. અલગ બેઠક નંબરની સિરીઝ એ ની આ ઉત્તરવહી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જ દસમાની બોર્ડની એક્ઝામનું છેલ્લું પેપર હતું અને ત્યારબાદ બીજા દિવસે આ પ્રકારે ઉત્તરવહીઓ મળી આવી અને તે પણ બે અલગ અલગ સ્થળો પરથી. આટલી હદે કોઈ બેદરકારી કઈ રીતે દાખવી શકે? હાઈવે ઉપર SSC બોર્ડના પેપર ઉડતા મને નજરે પડ્યા એટલે એને બાઇક સ્ટોપ કરી અને જોયું તો એ ખરેખર SSC બોર્ડના જ પેપર હતા અને અંદાજિત 16 પેપર લઈને એ સ્કૂલે આવ્યા અને મને એને બતાવ્યા એટલે મેં એમાં ખાખી સ્ટીકર જે ઉપર હોય એ ખાખી સ્ટીકર રિમૂવ કર્યું તો એમાંથી સીટ નંબરની એ સિરીઝ નીકળી અને કેન્દ્ર નંબર 5506 નીકળ્યો એટલે કદાચ આ મારા માનવા મુજબ મહેસાણા જિલ્લો પણ હોઈ શકે એટલે મેં આ બાબતની જાણ મારા માનનીય આચાર્ય શ્રી નૈયા સાહેબને ફોન દ્વારા કરી એટલે મારા માનનીય આચાર્ય શ્રીએ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ શ્રી ઉપાધ્યાય સાહેબને ફોનથી જાણ કરી અને માનનીય ઉપાધ્યાય સાહેબે તાત્કાલિક SSC બોર્ડને આ બાબતની જાણ ફોન ઉપર કરેલી અને આ પેપર હાઈવે ઉપર આવી રીતે ઉડે છે એ બાબતની જાણ કરેલી. તો આ અંગે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી મામલે શિક્ષણ બોર્ડના ચેરમેન જે છે તેઓએ પણ તેની જવાબદારી સ્વીકારી છે. વીરપુર ઓવરબ્રિજ પાસેથી પણ મળી આવી હતી ઉત્તરવહીઓ, ત્યારે ઘટના અંગે તપાસના આદેશ આપી દેવાયા છે. બોર્ડના ચેરમેને સ્વીકાર્યું છે કે આ બેદરકારી છે. 13 ઉત્તરવહીઓ મળી આવી છે. રોડ પરથી ઉત્તરવહીઓ ભરેલા કોથળા પણ મળી આવ્યા છે. કોથળા સ્કૂલમાં મૂકી દેવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12 ની ગુજરાતી ભાષાની ઉત્તરવહીઓ મળી આવી હતી રસ્તામાંથી. આ ઉત્તરવહીઓ મહેસાણા જિલ્લાની હોવાનું સામે આવ્યું છે. તેર ઉત્તરવહીઓ અમને અત્યારે મળી આવી છે. અમારા સ્થાનિક અધિકારીઓ ખબર પડતાની સાથે જ તરત ત્યાં પહોંચી ગયા છે. બોર્ડમાંથી પણ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચવા અહીંયાથી રવાના થઈ ગયા છે અને કયા કારણસર આ બન્યું, કેવી રીતે બન્યું,
કેટલી ઉત્તરવાહી હજુ નથી મળી, આ બધી જ તપાસ એ તાત્કાલિક ધોરણે પૂરી કરવા ચકાસવા હું અત્યારે અધિકારીઓને કહીને આવ્યો છું. એટલે લગભગ 13 આન્સરશીટ પહેલી વાત કરી, ત્યાર પછીથી 3-1 પોટલા એ ગાડીમાંથી પડી ગયા હતા, એ 3 પોટલા પણ મળી ગયા છે અને અત્યારે અમારી જે વીરપુરની સ્કૂલ છે એના ઉપર મુકાવી દીધા છે. એટલે જે લઈને ગયા છે એણે જવાબદારીપૂર્વક કામ નથી કર્યું, એ માણસ સામે પગલાં લેવામાં આવશે. તો બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીઓ રઝળતી ભર્યાની ઘટના બાદ પ્રદેશ કોંગ્રેસે પણ શિક્ષણ વિભાગ પર પ્રહાર કર્યા. પ્રવક્તા મનીષ દોશી આ ઘટનાને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી ગણાવી છે. તાજેતરમાં યોજાયેલ ધોરણ 10 અને 12 પરીક્ષા 17.5 લાખ વિદ્યાર્થીઓ પોતાની વર્ષ દરમિયાનની મહેનત કરે અને પોતાની ઉજ્જવળ કારકિર્દી માટે જ્યારે પરીક્ષાનું મૂલ્યાંકન થતું હોય ત્યારે એ ઉત્તરવહીઓ રોડ ઉપર રઝળતી મળે, આનાથી મોટી બેદરકારી હોઈ શકે નહીં. અસમ્ય બેદરકારી છે, આ ઘોર બેદરકારી દાખવનાર સામે પગલાં ભરવા જોઈએ. કમનસીબે જ્યારે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગ તાત્કાલિક આવીને તપાસના આદેશ આપે, પણ આજ દિન સુધી એ તપાસમાં શું થયું તેની કોઈને ખબર હોતી નથી. અને હવે વાત કોંગ્રેસને કોરોનાની. રાજ્યસભાની ચૂંટણીના મામલે જયપુરમાં કોંગ્રેસ એમએલએની બેઠક મળવા જઈ રહી છે. થોડી જ વારમાં જયપુરના રિસોર્ટમાં આ બેઠક મળશે, જેમાં કોંગ્રેસ અગ્રણીઓ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. દિલ્હીમાં થયેલી ચર્ચા અંગે વિગતવાર એમએલએને માહિતગાર કરવામાં આવશે.